તો વિદ્યાર્થીઓ આજે આપણે પાઠની ત્રીજી ટુકમાં મોતીકામ અને મીનાકારી કરી વિશે અભ્યાસ કરીશું. મોતીકામ અને મીનાકારી કરી એટલે શું? તો કહેવાય છે ભારત દેશ પ્રાચીન સમયથી મોતીકામ અને મીનાકારી કરી માટે પણ પ્રચલિત રહ્યો છે. તેનું કારણ કે આપણા દેશની દક્ષિણે 7,570 કિલોમીટર વિશાળ દરિયા કિનારો આવેલો છે. કહેવાય છે દુનિયામાં પણ પ્રખ્યાત થઈ ચૂકેલા બે હીરાઓ કોહિનૂર અને ગ્રેટ મુગલ એ પણ ભારતમાંથી જ મળી આવ્યા હોવાનું મનાય છે. કહેવાય છે પ્રાચીન સમયથી આપણે ત્યાં આપણે હીરા માણેક મોતી નીલમ પોખરજ પન્ના જેવા રત્નોનો ઉપયોગ થતો આવ્યો છે. ફરીથી એકવાર પ્રાચીન સમયથી આપણે ત્યાં હીરા માણેક મોતી નીલમ પોખરજ અને પન્ના જેવા રત્નોનો ઉપયોગ થતો આવ્યો છે. કહેવાય છે આ રત્નોનો ઉપયોગ પ્રાચીન સમયના રાજા મહારાજા તેમના સમયમાં તેઓ મુકુટ બાજુબંધ કે અલંકાર બનાવવા માટે કરતા હતા. ફરીથી એકવાર પ્રાચીન સમયથી આ રત્નોનો ઉપયોગ તે સમયના રાજા મહારાજા પોતાના મુકુટ બાજુબંધ કે અલંકાર બનાવવા માટે કરતા હતા. આપણે ત્યાં લોકો પોતાના વસ્ત્ર આભૂષણની શોભા વધારવા માટે પણ વિવિધ પ્રકારના ઘરેણા પહેરવાના શોખીનો ધરાવે છે. એટલે કે આપણે ત્યાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના વસ્ત્ર આભૂષણની શોભા વધારવા માટે વિવિધ પ્રકારના ઘરેણા પહેરવાના પણ શોખ ધરાવે છે અને આ અલંકારોમાં હીરા જડિત અલંકાર એ સૌથી કિંમતી ગણાય છે. આપણે ત્યાંના બધા અલંકારોમાં સૌથી કિંમતી અલંકાર કહેવાય એટલે હીરા જડિત અલંકાર. આ ઉપરાંત આપણે ત્યાં મોતીનો ઉપયોગ ઈંધોણી બારી ઝુમ્મર તોરણ વગેરે બનાવવા માટે થાય છે. આપણે ત્યાં આપણે જોઈએ છે કે મોતીનો ઉપયોગ કઈ રીતે થાય? ઈંડોણી બનાવવા બારી બનાવવા ઝુમ્મર અને તોરણ બનાવવા માટે પણ થાય છે. તો વિદ્યાર્થીઓ આટલી માહિતી મોતીકામ વિશે હતી. હવે આગળ બીજો જવાબ મીનાકારીગરી. મીનાકારીગરી એટલે શું? કે મીનાકારીગરી એટલે સોના ચાંદીના આભૂષણો ઉપર જેમ કે આજે સ્ત્રીઓ વીંટી પહેરે નથણી હાર કુંડળ વગેરે પહેરે છે એ અલંકાર ઉપર લાલ લીલો કાળો ગુલાબી જે રંગ ચડે છે તેને મીનાકારીગરી કહેવાય છે. અને તેના માટે ભારતમાં જયપુર દિલ્હી વારાણસી લખનૌ અને હૈદરાબાદ વગેરે શહેરો જાણીતા છે. તો વિદ્યાર્થીઓ આપણે આજે ટૂંકમાં ભણ્યા મોતીકામ અને મીનાકારીગરી. તેમાં આપણે બે બાબતનો અભ્યાસ કર્યો. પહેલી બાબત હતી મોતીકામ વિશે અને બીજો પોઈન્ટ હતો મીનાકારીગરી વિશે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં 3 કે 4 માર્ક્સમાં આવી શકે છે.